ગઈકાલે 70 વિધાનસભા મત વિસ્તારના કોંગ્રેસના ઉમેદવાર ડોક્ટર દિનેશભાઈ ચોવટિયાના મધ્યસ્થ કાર્યાલયનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. આ કાર્યાલય ગોંડલ રોડ ગુરુકુળની સામે ખોલવામાં આવ્યું છે. ગઈકાલે ગુરુકુળના સંતોના હસ્તે ઉદઘાટન કરીને પૂજા અર્ચના દ્વારા ડોક્ટર દિનેશભાઈ ચોવટિયાના કાર્યાલયનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે કોંગ્રેસના કોર્પોરેટર્સ કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને આ પ્રસંગે દિનેશભાઈ ચોવટિયા તેમજ જિલ્લા પંચાયતના પ્રમુખ નિલેશભાઈ વિરાણીએ એક મુલાકાત દરમિયાન વિશેષ વિગતો આપી હતી. અહેવાલ વિજય મકવાણા. આજે રાજકોટ વિધાનસભા 70 કોંગ્રેસનું મધ્યસ્થ કાર્યાલયનું ગુરુકુળના સ્વામી સંતશ્રીના રિબિન કાપીને એમના હાથે ઉદઘાટન કરવામાં આવ્યું અને હવે પછી અમારા દરેક વોર્ડ વાઇઝ એક એક કાર્યાલય પણ ખોલવામાં આવશે. પણ કાર્યાલય તો એક ચૂંટણીની પ્રોસિજર છે, બાકી તો કોંગ્રેસ છેલ્લા 1.5 વર્ષથી 2 વર્ષથી આ વિસ્તારમાં કોંગ્રેસના કોર્પોરેટરશ્રીઓ, આગેવાનો, યુવાનો અને દોસ્તો ઘર ઘર સુધી પ્રચાર અને એ પદ્ધતિ તો અમારી આમ પૂર્ણ થઈ ગઈ છે. પણ આ તો ચૂંટણીના એક ભાગના એક કાર્યક્રમના રૂપે આજે આ કાર્યાલયનું ઉદઘાટન કરવામાં આવ્યું છે. ડોર ટુ ડોર પ્રચાર અમે કાલથી જ શરૂ કરીએ છીએ. વોર્ડ નંબર 17માંથી સવારમાં અને આફ્ટરનૂનમાં ડોર ટુ ડોર પ્રચાર અને રાત્રે ગ્રુપ મિટિંગો દ્વારા ચૂંટણીમાં પ્રચાર કરવામાં આવશે. તે સમગ્ર ગુજરાતની જનતા જાણી ગઈ છે કે આ જૂઠા લોકો છે, એમને હવે ગુજરાતમાંથી નીકાળવા જોઈએ. અને કોંગ્રેસની ઓછામાં ઓછી 125 સીટ આવશે. એના મેં હમણાં જ મારા વક્તવ્યમાં ઘણા બધા કારણો કીધા. GST, નોટબંધી, મોંઘવારી, પેટ્રોલ ડીઝલના ભાવ, શાકભાજીના ભાવ, દાળના ભાવ, ખેડૂતોને પોષણક્ષમ ભાવ નથી મળતા એની વાત છે, પાણીના પ્રશ્નો, સિંચાઈના પાણીના પ્રશ્નો, આવા તો અનેક પ્રશ્નો છે. અને આજે ગુજરાતને આ ભાજપ સરકારે દેવાળિયું બનાવી દીધું છે. ગુજરાતમાં એક બાળક અત્યારે જન્મ લે તો એ બાળક જન્મતાની સાથે જ 45,000 રૂપિયાનું દેણું લઈને જન્મે છે. હું ઓછામાં ઓછી 25,000ની લીડથી આ વિધાનસભા સીટ જીતીશ. દરેક વોર્ડમાં સારામાં સારો રિસ્પોન્સ મળી રહ્યો છે અને ખાસ કરીને સૌથી બહુમતી ધરાવતો આ વિધાનસભા વિસ્તાર સીતાર પાટીદારોની વસ્તી છે, કડિયા સમાજની વસ્તી છે, લોહાણા સમાજની વસ્તી છે, સોની સમાજની વસ્તી છે અને SC સમાજની વસ્તી છે, મુસ્લિમ સમાજ, દરેક સમાજની વસ્તી ધરાવતો આ વિધાનસભા 70 વિસ્તાર છે. પાટીદાર ફેક્ટર આમ તો ચર્ચિત નથી, પાટીદારો ઉપર જે અત્યાચાર થયા છે એની જે લડાઈ છે પાટીદારના યુવાન હાર્દિકભાઈ પટેલ અને એમની ટીમને, બાકી તો ભાજપના મિત્રોએ આ પાટીદારનો મુદ્દો ચર્ચી અને ગૌડા રસ્તે લઈ જવાની કોશિશ કરી રહ્યા છે ચૂંટણીમાં લાભ લેવા માટે. હાર્દિકનો સપોર્ટ તો બહુ ક્લિયર આવી ગયો છે કે એમને ભાજપને વોટ નહીં આપો, બાકી તમે ગમે એને વોટ આપશો. અને કોંગ્રેસને વોટ આપવાનું એટલા માટે એમને કીધું છે કે ભાઈ કોંગ્રેસની સરકાર આવશે તો પાટીદાર સમાજનું અને અન્ય સમાજને સાથે લઈને ચાલશે, વર્ગ વિગ્રહ કોંગ્રેસ નહીં. આજે વિધાનસભા 70 કાર્યાલયનું, મધ્યસ્થ કાર્યાલયનું જ્યારે ઓપનિંગ કરવામાં આવ્યું છે ત્યારે અમે ભગવાન સ્વામિનારાયણના આશીર્વાદ લઈ અને આ મધ્યસ્થ કાર્યાલયનું વિજયના સિંહનાદ સાથે ઓપનિંગ કરી અને બહોળી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓની સાથે વાર્તાલાપ કરી અને કોંગ્રેસની સરકાર બને અને વિધાનસભા 70 યુવક, નવયુવાન અને ઉત્સુક એવા ડૉક્ટર દિનેશ ચોવટિયાને બહુમતીથી અને જંગી બહુમતીથી વિજય બનાવી અને દિલ્હી સુધી એનો ડંકો વાગે એવી આજે સંકલ્પની સાથે વિધાનસભા 70 મધ્યસ્થ કાર્યાલયનું ઉદઘાટન કર્યું છે. વિધાનસભા 70 અંદર આવતા તમામ વોર્ડની અંદર એક એક કાર્યાલય ખોલવામાં આવશે અને એ કાર્યાલયની અંદર પેટા કાર્યાલયોની અંદર પણ કાર્યાલયો ખોલી અને તમામ અરજદારોને કોઈ પણ જગ્યાએ મુશ્કેલીઓ ન પડે એવી વ્યવસ્થા કરવામાં આવશે. કોંગ્રેસની પાસે એક જ મુદ્દો છે કે નવસર્જન ગુજરાત, જ્યારે આજે 20-20 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકારે સત્તા ભોગવી અને લોકોને જે અપંગ જેવા, અપાહિશ જેવા કરી દીધા છે, એને કોઈ પણ પ્રકારના કાર્યની અંદર સરકાર તરફથી કોઈ સપોર્ટ પણ મળવામાં નથી આવ્યો. માત્ર ને માત્ર ભારતીય જનતા પાર્ટીના મળતિયાઓ એ જ ખાલી વિકાસને લક્ષી કાર્યો કરી શક્યા છે. આમ પ્રજાને માટે સરકારે આજ 20 વર્ષની અંદર એક પણ કાર્ય કર્યું નથી. આ મુદ્દાને અમે પ્રભુત્વ આપી અને કોંગ્રેસનો વિજય નાદ અને એનો શંખ આજે ફૂંકી અને વિધાનસભા 70 અને સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતની અંદર કોંગ્રેસની સરકાર બને એવો સંકલ્પ સિદ્ધ કરવા જઈ રહ્યા છીએ. વિધાનસભા 70 અંદર હું એવું માનું છું કે ડોક્ટર દિનેશભાઈ ચોવટિયા 30,000 મતની લીડથી જંગી બહુમતીથી જીતી અને સૌરાષ્ટ્રની અંદર સૌથી વધારે લીડથી જીતે એવા ઉમેદવાર બતાવી અને પ્રસ્થાપિત કરવા માગીએ છીએ.